नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों, खास करीने आज आ वीडियो अंदर में तमने वरसाद अने हवामानी बात करवानी छे। जेवी रीते 4 ऑगस्ट थी लईने 8 ऑगस्ट सुधीनी आपणी वरसाद विशेनी आगाही हती, जेनी अंदर पण लगभग गुजरातना 80% जेवा विस्तारनी अंदर सारामां सारो वरसाद थई गयो छे। हाँ, चोक्कस थी कि अमुक एरियानी अंदर अनबेलेंस जोवा मळ्यो हशे, कि अमुक विस्तारनी अंदर ज्यां शक्यता न होय त्यां पण वरसाद जोवा मळ्यो हशे, ज्यां शक्यता होय त्यां ओछो जोवा मळ्यो हशे। પણ 4 થી 8 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના 80% ભાગોની અંદર એક સારામાં સારો વરસાદ જોવા મળ્યો, અને હવે આગળના દિવસોમાં વરસાદની શું પરિસ્થિતિ રહેશે એના વિશે પણ આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। પહેલાં તો તમામ મિત્રોને વિનંતી છે કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે લોકોએ ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, અને આ વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપની અંદર શેર કરવો, જેથી કરીને અન્ય લોકોને પણ આ એક માહિતી મળી શકે। હવે તો હું જે તમને વરસાદ વિશેની માહિતી આપું એ પહેલાં તો તમામ મિત્રોને એક જાણ બીજી કરી દઉં કે જે લોકોને મગફળી હોય કે કપાસ હોય, આ રાઉન્ડની અંદર વધારે વરસાદ પડ્યો હોય, ખેતરની અંદર પાણી ભરાણું હોય, આપણા પાકને પાણી લાગી જાય આવી પરિસ્થિતિ જોવા મળતી હોય, તો ખાસ 1 વીઘાની અંદર 10 થી 12 કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ છે એ આપવું, જેનાથી આપને એક સારો એવો ફાયદો થશે। બાકી વરસાદ વિશેની હું તમને માહિતી આપું તો જે એક 4 થી 8 ઓગસ્ટ સુધીમાં સારામાં સારો લાભ મળ્યો, પણ હવે આવનારા દિવસોમાં એટલે કે 9 અને 10 ઓગસ્ટની વાત કરવા જાય તો 9 તારીખનું જે સેશન હશે એમાં કચ્છની અંદર, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર હળવોથી સામાન્ય વરસાદ જોવા મળશે, સાથે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, ગાંધીનગર, બરોડા અથવા તો ગોધરા આસપાસના જે વિસ્તારો છે એમાં હળવોથી સામાન્ય વરસાદ જોવા મળે, અમુક જગ્યાએ ઝાપટાઓ જોવા મળે, અને 10 ઓગસ્ટના રોજ પણ તીવ્રતા ઘટશે। 10 ઓગસ્ટના રોજ કદાચ અમારું અનુમાન છે ત્યાં સુધી જે ભાવનગર છે, ગઢડા છે, બોટાદ છે, રાજુલા, અમરેલી જેવા વિસ્તારની અંદર હળવાથી સામાન્ય ઝાપટાઓ પડે, પણ આવનારા દિવસોમાં એટલે કે જે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે એને કારણે 14, 15 અને 16 ઓગસ્ટ આ 3 દિવસ એવા હશે એની અંદર કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કચ્છના ભાગોની અંદર અમુક જગ્યાએ વરસાદ જોવા મળશે, ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, બરોડા, ગાંધીનગર, સંતરામપુર, બાંસવાડા, લુણાવાડા આવા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે, સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા, બનાસકાંઠા અથવા તો અરવલ્લી છે, ઈડર છે વગેરે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, અને જે 14, 15 અને 16 તારીખનો વરસાદ હશે એની અસર વધારેમાં વધારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે, એટલે કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ વગેરે વિસ્તારોની અંદર વધુમાં વધુ વરસાદ છે એ જોવા મળે આવી શક્યતાઓ છે। ત્યારબાદ કે એ જે 16 ઓગસ્ટ પછીનું જે સેશન હશે એ સેશનમાં થોડુંક રાઉન્ડ આપણે હળવો પડશે, વરસાદ ઓછો જોવા મળશે અથવા તો ન જોવા મળે, પણ 20 તારીખથી લઈ અને 23 તારીખ સુધીનું જે રાઉન્ડ હશે એમાં 20, 21, 22 અને 23 એ 4 દિવસ છે એની અંદર પણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તાર એટલે કે 80 થી 90% વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ જોવા મળે આવી એક શક્યતાઓ છે। પણ 20 થી 23 તારીખનું જે સેશન હશે એ સેશનને હજી ઘણી બધી વાર છે, એટલે આવનારા દિવસોમાં ઘણી વખત આપણે એ વિશેની ચર્ચા કરશું, પણ ખાસ આજે મારે આ વિડીયોની અંદર તમને એ જ બતાવવાનું હતું કે હવે 9 અને 10 ઓગસ્ટ છે એની અંદર હળવાથી સામાન્ય અને એ પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે, અને જે 14, 15 અને 16 ઓગસ્ટનું સેશન છે એમાં પણ કચ્છ અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એક સારો એવો લાભ જોવા મળે। બાકી હવામાન વિશેની વિશેષ માહિતી છે એ પણ રેગ્યુલર અમે આપના સુધી પહોંચાડતા રહેશું, જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશો, ધન્યવાદ।